મેમ, ભગવદ્ગીતાના અનેક વર્ઝન છે, ઘણી બધી સંસ્થાઓ ભગવદ્ગીતા માટે કામ કરી રહી છે, પરંતુ આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ એટલે કે ઇસ્કોન, આ બધાથી આપણને કઈ રીતે અલગ લાગી, શું ખાસિયતો લાગી આપણને ઇસ્કોનની? હા, એ હું ચોક્કસપણે જણાવીશ કે ઘણા બધા સંસ્થાઓ ભગવદ્ગીતાનો પ્રચાર પ્રસાર કરે છે. ખાસ કરીને જોઈએ તો શૈક્ષણિક સંકુલોમાં એક કોર્સ તરીકે પણ હવે ટૂંક સમયમાં આપણે જ્યારે અપનાવી રહ્યા છીએ ત્યારે ઇસ્કોનની પ્રવૃત્તિઓ જે છે, ઇસ્કોન મંદિરની જે પ્રવૃત્તિઓ છે, ખાસ કરીને રાધાકૃષ્ણના મંદિર તરીકે પ્રખ્યાત છે. અને એટલું હું ચોક્કસ કહીશ કે વર્ષો પહેલાં એક ફિલ્મ આવેલી અને એમાં જે દ્રશ્યો જોયા હતા કે અરેરાટી કંપાવી જાય, પરંતુ આ એક એવી સંસ્થા છે કે જેણે એ લોકોના જીવન બદલી નાખ્યા, જીવનના મૂલ્યો બદલી નાખ્યા અને સકારાત્મક અભિગમ તરફ અને એ લોકોને સુધારાવાદી તરફ લઈ ગયા. એક બીજું એ પણ કહીશ કે એક ડ્રેસ આઇકોન છે આપનો, કે એજ્યુકેશન ગમે તેટલું હોય, ગમે સ્તર પર એ વ્યક્તિ હોય, પણ બહુ સિમ્પલ અને સાદા પહેરવેશમાં આપ સૌ જોવા મળો છો. તિલક કરવું કે કંઠી માળા પહેરવી એ આજના યુવા વર્ગને પસંદ નથી, કારણ કે એ ફેશન નથી ગણાતી, પરંતુ આપ સૌએ જે અપનાવ્યું છે એના માટે આ એક ઇસ્કોનની એક અલગ ઓળખ છે. એવું ચોક્કસ કહી શકીશ કે બધી સંસ્થાઓમાં આ ઇસ્કોન જે સંસ્થા છે એ અલગ તરી આવે છે. એની સાત્વિકતા, એની સાદગી, એનો ડ્રેસ અને જે એના તમારા પ્રતીકો છે એના તરફથી એ અલગ છે. અને માન સન્માને આદર આપો એ જે આપની ભાવનાને આજે અમને જોવા મળ્યું તો એમાં આપ સૌથી અલગ તરી આવો છો. આભાર. થેન્ક યુ સો મચ મેમ. હરે કૃષ્ણ.